राज्यमां ठેર ગણેશ વિસર્જનના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે પ્રજાના પ્રતિનિધિ જ નિયમોને ભૂલ્યા હોવાનું જોવા મળ્યું હતું। સુરતમાં ઉધનાના રામનગર ખાતે ભાજપના કોર્પોરેટર મરાઠે દ્વારા તેમના ઘરમાં ગણપતિજીનું વિસર્જન કરવાના સમયે લોકો ભેગા થયા હતા ત્યારે ઉપસ્થિત મહિલાઓએ કોરોનાના નિયમોનો ભંગ કર્યો હતો, જેને લઈને લોકોના આરોગ્ય સામે અનેક સવાલો ઊભા થયા છે। विघ्नहर्ता बापानी विदाय ने लईने विसर्जन करवा प्रक्रिया पोताना घरमां ज करवामां आव्युं हतुं, परंतु जेवी रीते भाजपना कॉर्पोरेटरे सोशियल डिस्टन्सना धजागरा उड़ाव्या छे अने खुल्ले आम मोटी संख्यामां लोकोने एकत्र करवामां आव्या हता अने महिलाओने लेजिम डांस कराईने बापानुं विसर्जन करवामां, आ केटलुं योग्य? प्रजा माटे ज कायदो छे, शुं कहीशुं? આજના જે આ ભાજપના કોર્પોરેટર ઉધનાના સોમનાથ મરાઠે જે આ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા છે અને મહિલાઓને લેઝિંગ ડાન્સ કરાવ્યો છે, એ એક ખરેખર દેખાઈ આવે છે કે આ કાયદો ફક્ત જનતા માટે જ છે, આમ નેતાઓ માટે અને મંત્રીઓ માટે નથી। બીજી વસ્તુ કે જ્યારે કોરોના જેવી મહામારીની અંદર સરકારની ગાઈડલાઇન્સ મુજબ જે સોમનાથ મંદિર અને મોટા મહાચિન મંદિરો બધા બંધ રાખવામાં આવ્યા હતા ત્યારે જગન્નાથપુરીની 108 વર્ષ જૂની યાત્રા એ પણ એમને એ પણ બંધ રખાવી છે, તો આ ગણપતિ વિસર્જનની અંદર ભાજપના નેતાઓ મન પડે એટલે એમને રસ્તા ઉપર નીકળી પડવાની પરમિશન આપે છે કોણ એમને? ચોક્કસથી વાત કરે તો કેતનભાઈ શું માનવું છે, જેવી રીતે વિડીયો સામે આવ્યા છે સ્કૂલે આમ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે, લોકો માટે જ કોરોનાની ગાઈડલાઇન છે? પહેલી વાત તો એ છે કે જ્યાં સુધી આજે જે આ રાજ્ય સરકાર છે, રાજ્ય સરકારની અંદર ખરીદેલા વેચાણેલા ધારાસભ્યો અને અભણ ને અભૂત મંત્રીઓ છે, ત્યાં સુધી આપણા ગુજરાતની અંદર આ જ પરિસ્થિતિ રહેવાની છે, કારણ કે કાયદા વિશે તેમને કોઈ માહિતી નથી, કાયદાઓ વિશે કોઈ ખ્યાલ નથી, કારણ કે આ કાયદો ફક્ત ને ફક્ત આમ જનતા માટે જ તે આ લોકો બનાવે છે, નેતાઓ માટે નથી બનાવતા, અને જો નેતાઓ માટે બનાવતા હોય તો ભાજપના કોર્પોરેટર અને સીઆર પાટીલ સાહેબના નજીકના જે ગણાતા એવા સોમનાથને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, પણ એ કાર્યવાહી કરવામાં આવી નથી અને કરવામાં આવશે પણ નહીં, કારણ કે એ ભાજપ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે, એમની જગ્યાએ જો અમારી જેવા કોઈ સામાન્ય માણસે આ કાર્ય કર્યું હોય તો અત્યારે ક્યારની ડબ્બામાં ભરી અને ઉચકી ગયા હોત, અમારી ઉપર 2-3 કલમ લગાવી દેવામાં આવી હોત અને જામીન સિવાય અમને છોડવામાં પણ ન આવ્યા હોત અને અમારા કોરોનાના રિપોર્ટ પણ કરવામાં આવ્યા હોત, કારણ કે આ લોકોને આવું કંઈ નહીં થાય, કેમ કે આ ભાજપના કોર્પોરેટર છે, રાજકીય પક્ષના માણસો છે, સીઆર પાટીલ સાહેબના માણસો છે, એટલે આમની ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે અને આમ જનતાએ આમ નાગરિકે હવે આ સાહેબે જેમ કીધું છે આત્મનિર્ભર પોતાની નીતે જ તે આત્મનિર્ભર રહીને રહેવાનું છે, કારણ કે આ મૂંગી અને બેરી સરકાર ફક્ત ને ફક્ત બિઝનેસમેનો અને મોટા માણસોની જ છે, નાના માણસો માટે આ સરકાર છે નહીં। વાત કરવામાં આવે તો કાયદો ને કાયદો માત્ર ને માત્ર આમ પ્રજા માટે છે તેવા અનેક સવાલો લોકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે, કારણ કે જેવી રીતે કોરોનાની ગાઈડલાઇન છે, સુરત મનપાની પણ ગાઈડલાઇન હતી, પરંતુ ખુલ્લે આમ ભાજપના કોર્પોરેટરો દ્વારા ગાઈડલાઇનનો ભંગ કરવામાં આવી રહ્યો છે, જેને લઈ અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। કેમેરામેન રાહુલ આયરે સાથે મયુર મિસ્ત્રી, સુરત। ગણેશ વિસર્જનના દ્રશ્યો સામે આવ્યા ને ત્યારે પ્રજાના પ્રતિનિધિ જ નિયમોને ભૂલ્યા હોવાનું જોવા મળ્યું હતું। ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થયું છે। સોમવારે સાંજે 84 વર્ષીય પ્રણવ મુખર્જીએ અંતિમ શ્વાસ લીધા હતા। તેઓ છેલ્લા કેટલાક દિવસોથી